નારી શક્તિને ગૌરવ અપાવનાર અને વ્યવસાય ડોક્ટર નીમાબેન આચાર્યએ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકેનું સન્માન પ્રાપ્ત કર્યું. પોતાની પાસે સારવાર કરાવવા આવતી મહિલાઓની સમસ્યાનો ઉકેલ મેળવવા અનેક પ્રયત્નો અનેક કાર્યક્રમો કર્યા. વ્યવસાય એમડી ગાયનેક નીમાબેને ક્યારેય નહોતું વિચાર્યું રાજકારણમાં આવવાનું, પણ મહિલાઓ સાથે અને મહિલાઓ માટે સતત કાર્યશીલ નીમાબેન પ્રત્યેનો તેમના પ્રદેશના લોકોનો પ્રેમ જ છે કે નીમાબેન કોઈ પણ પક્ષ કે પ્રદેશમાં ચૂંટણી લડે તેઓ જીત જ હાંસલ કરે. 14 વર્ષની શાખ અને મહેનતનો વારસો, પોતાની પ્રેક્ટિસ અને હોસ્પિટલ પુત્રવધૂને સોંપી નીમાબેન સંપૂર્ણ જાહેર જીવનમાં સક્રિય થયા. છતાં કોઈને તકલીફમાં જોવે ને ખબર પડે તો તરત જ દોડી જાય. નીમાબેનની ડોક્ટરથી નેતા સુધીની સફર દરમિયાનની નિખાલસ કબૂલાત જોઈએ સત્યના પ્રયોગોમાં. બેન, સ્વાગત છે તમારું સત્યના પ્રયોગોમાં. બેન, સ્વાભાવિક રીતે એ સવાલ થાય કે ડોક્ટરની કારકિર્દીમાંથી રાજકારણમાં આપનો પ્રવેશ કેવી રીતે થયો? મેડિકલ પ્રોફેશન એવો પ્રોફેશન છે, મને લાગે છે સૌથી નોબલ પ્રોફેશન હોય ને તો એક મેડિકલ છે. એની સાથે સાથે રાજકારણ પણ, ગાંધીજીએ કહ્યું છે કે રાજકારણ એ સેવાનું ઉત્તમ માધ્યમ છે, એટલે બે વિષય સેવાના જ છે. 25 વર્ષ પ્રેક્ટિસ કરી અને પછી મહિલાઓની એક્ટિવિટી ચાલુ કરી, કારણ કે બહેનો ગાયનકમાં આવવાની અને 9 મહિના સુધી, પછી બાળક બી મોટું થાય ત્યાં સુધી પ્રેગ્નન્સી પીરિયડ બી, આ બધું એ લોકો અમારી પાસે સતત આવતા હોય પેશન્ટો, એટલે બહુ ક્લોઝ થાય. લેડીઝ પેશન્ટ એ ડૉક્ટરથી બહુ ક્લોઝ હોય, ફેમિલી ફિલિંગ આવે, એટલે એને કાંઈ પ્રોબ્લેમ હોય એ બધા અમને કહે. એટલે એ જોતાં જોતાં મને લાગ્યું કે મહિલાઓ ઉપર તો બહુ અત્યાચાર થાય છે અને મહિલાઓની સ્વતંત્રતા તો બહુ ઓછી, એ જમાનાની વાત કરું, અત્યારે તો બધું ચેન્જ થઈ ગયું. તો હું પોતે એ લોકોને કહું, પેશન્ટને ચેક કરતાં કરતાં, બહુ વીક છે, એનિમિક છે, દૂધ પીજે, ગ્રીન વેજીટેબલ ખાજે, ડ્રાયફ્રૂટ ખાજે, આપણને ગાનમાં કંઈક મારા સાસુને કહેજો. એટલે ખાવા પીવાની પરમિશન પણ સાસુની લેવી પડે એવો એ જમાનો હતો. એટલે મેં પછી નક્કી કર્યું કે આપણે મહિલાઓની એક્ટિવિટી કરવી, એટલે મારી ગાયનેકની પ્રેક્ટિસ કરતાં કરતાં જ આખા કચ્છમાં મહિલા મંડળો બન્યા. અને એક આપઘાત નિવારણ રથયાત્રા, એ સમયે બધી બહેનો બહુ આપઘાત કરતી હતી, એટલે કારણ કે મહિલા પોતે સેન્સિટિવ બહુ હોય, નાની નાની બાબતમાં એને બધા ઇસ્યુ લાગે અને બહુ આમ મજબૂરી લાગે એને. તો એ આપઘાત નિવારણ રથયાત્રા જે કાઢી, એમાં 10,000 બહેનો 100 કિલોમીટરમાં આવતા બધા ગામોના લોકો બહેનો જોડાયા. એવું સુંદર આયોજન આમ બધી કચ્છની આગેવાન મહિલાઓ ભેગા મળીને કર્યું. અને એની અંદર સતીનાથજી સ્વામી, સમાજ સુધારક દાંતાલીવાળા, એને બોલાવ્યા. એ વખતે ચીમનભાઈ મુખ્યમંત્રી, એમના ધર્મપત્ની ફર્સ્ટ લેડી ઓફ ગુજરાત કરીને ઉર્મિલાબેનને બોલાવ્યા અને હોમ મિનિસ્ટરને બોલાવ્યા. એ વખતે નરહરિ અમીન હતા અને અમે એ ખૂબ સરસ અમારી એ સંમેલન રહ્યું, જાગૃતિ અવેરનેસ. અને એમાં અમારા વિષય હતા કે બહેનોને જો અત્યાચાર ઓછા કરવા હોય તો એને શિક્ષિત કરવી પડે અને એને આર્થિક રીતે પગભર કરવી પડે. અને એ વિષયને લઈને જે અમારું એની અંદર કામગીરી ચાલુ થઈ, તો એ સંમેલન જોઈને ઉર્મિલાબેનને બધાએ ચીમનભાઈને કહ્યું હશે તો મને સીધી મહિલા આર્થિક વિકાસ નિગમની ચેરમેન બનાવી. અને પછી મારી ઈચ્છા એવી કોઈ રાજકીય હોદ્દો લેવાની હતી નહીં, એટલે શરૂઆતમાં મેં નહીં સ્વીકાર્યું. પછી મારા હસબન્ડે મને બહુ સમજાવ્યું કે આ વિષય તું જે કહે છો કે બહેનોને આર્થિક રીતે પગભર કરવી જોઈએ તો એ આની અંદર થશે અને આખા ગુજરાતમાં તું કામ કરી શકી અને તારી પ્રેક્ટિસમાં એ વાંધો નહીં આવે. કારણ કે હું મારા પ્રોફેશન સાથે એટલી બધી એટેચ હતી કે હું રાતના, મને 4 વાગે તાવ બી આવ્યો હોય ને અને પેશન્ટ આવે ને તો હું 104 ડિગ્રીમાં પણ મેં પેશન્ટોને એટેન્ડ કરેલા છે અને સિઝેરિયન કરેલા, એટલે આઈ વોઝ ધેટ મચ સેન્સિબલ ફોર માય પ્રોફેશન. એટલે પછી મેં સ્વીકાર્યું અને હું મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન તરીકે બહેનોનું ખૂબ કામ કર્યું અને પછી એમાંથી આ રીતે રાજકારણમાં આવીને પછી એમએલએની ટિકિટ મળી, તો એ અબડાસામાંથી મળી.
એટલે મારી હોસ્પિટલથી 250 કિલોમીટર દૂર હું ગાંધીધામમાં રહું, એટલે તો પણ બધા ડૉક્ટરોના કોઓપરેશનથી મારી હોસ્પિટલ ખૂબ સારી ચાલી. કોઈ હરીફાઈ અમારા ડૉક્ટરો વચ્ચે નહોતી, એટલે ખૂબ સારી રીતે હોસ્પિટલ મારી ચાલી. પછી ધીરે ધીરે જ્યારે હું બીજી વાર ધારાસભ્ય થઈ, ભૂકંપ આવ્યો, ભૂકંપની અંદર પણ અમે બગીચાની અંદર બાજુમાં બગીચામાં હોસ્પિટલ કરીને 6 મહિના ચલાવી. એ હું તો ખૂબ માનું છું કે તમે આત્મવિશ્વાસથી કામ કરો અને તમારા કામમાં પૂરેપૂરો ઇન્વોલ્વમેન્ટ કરો અને ભગવાનને સાથે રાખો ને, તમે સફળ જ થાઓ. ગમે તે ક્ષેત્રમાં હો, તમને સફળતા મળે. બેન, એ કઈ વિચારધારા કે જેમણે તમને પ્રેર્યા રાજકારણમાં આવવા માટે, અને રાજકારણમાં આવ્યા પછી પણ કેવા પડકારોનો એક મહિલા તરીકે આપે સામનો કરવો પડ્યો? એ મેં કહ્યું ને, મહિલાઓને માટે કામ કરવું એ વિષય સાથે જ મારી ક્યારે રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ ખબર ન બની. અને હું હંમેશા ના પાડતી, હું આવું કહેતી હા કે આ ખોટનો ધંધો કોણ કરે. મારા હસબન્ડને કહેતી આવું કે આ રાજકારણ એટલે ખોટનો ધંધો, નવરા માણસનું કામ એમ. અને મારે, મારી પાસે સમય નથી, મારા પેશન્ટો, મેં આટલી મહેનત કરીને ડિગ્રી લીધી ડૉક્ટરની, એટલે મારે કોઈ આમાં રાજકારણમાં આવવું નથી. એ એ વિષય સાથે હું ને મારો હસબન્ડ કેટલી વાર ચર્ચા કરતા, અને આ તમે જુઓ કે ક્યાં આવી ગયા. એટલે તમારી ડેસ્ટિની શું છે એ તમને નથી ખબર હોતી, ક્યારે ભગવાને તમારા માટે શું વિચાર્યું હોય, એ આકસ્મિક થતું હોય બધું. તો બેન, રાજકારણમાં આવ્યા પછી એક મહિલા તરીકે પડકારોનો સામનો કરવો પડ્યો? કોઈ પણ મહિલા જ્યારે વર્કિંગ વુમેન હોય અને જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં હોય, જ્યારે બહાર નીકળીને કામ કરતી હોય ને, ત્યારે એને સંઘર્ષો કરવો જ પડે. હું તો એવું માનું, મહિલાને નહીં, કોઈ પણ વ્યક્તિને, પછી એ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, સંઘર્ષ વગર જીવન હોઈ જ ના શકે. એટલે પડકારો એ આવે, સંઘર્ષે કરવો પડે. અને એના સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારો સેલ્ફ કોન્ફિડન્સ એક, બીજું તમારું ડેડિકેશન, અને ત્રીજું તમારું હાર્ડવર્ક. આ બધી જ વસ્તુ સાથે અને તમારું મિશન, તમારું લક્ષ્ય એ નક્કી હોય તો મને એમ લાગે છે કે આ ત્રણેય વસ્તુ સાથે તમે જો તમારા મિશનમાં આગળ વધો અને તમે ડિટરમાઇન હોવા જોઈએ, એમ પછી તમારા ડિટર્મિનેશનમાં પણ એ ના ચાલે તો તમને સફળતા મળે. અને આ બધા સંઘર્ષો કે આ બધા પડકારો એ કંઈ લાગે જ નહીં, કારણ કે એ નોર્મલ વસ્તુ છે અને આવે જ. એમને તો મફતમાં કોઈને કાંઈ મળતું જ નથી, મહેનત વગર દુનિયામાં કશું નથી મળતું, એમ હું લોકોને કહેતી હોઉં છું. એક પ્રોફેશન આ એવો છે કે જેની અંદર દિવાળી ઉજવે બધા, મતલબ ખુશાલી હોય, બાળકનો જન્મ થાય એટલે મીઠાઈ વેચે, હે ને, એવો એવો સમય અને એવો પ્રોફેશન, એટલે બહુ જ સારો પ્રોફેશન હતો. એટલે અહીંથી કોઈ પોલિટિક્સમાં જવું એવો કોઈ વિચાર નહીં. એટલે પોલિટિક્સની અંદર પણ તમે સારું કામ કરો તો લોકો ખૂબ પ્રેમ આપતા હોય છે. એટલે એ બધા વિષયોનો મેં અનુભવ કર્યો છે. ને આઈ એમ વેરી હેપી ઇન ધીસ પ્રોફેશન ઓલ્સો. કોઈ પડકાર કે કોઈ સંઘર્ષ કે એવું કોઈ વિષય ટચ નથી કરતો. એ મેં કીધું એમ રૂટીન વસ્તુ હોય છે, અને એને લીધે તમારે કોઈ સ્ટ્રેસ પણ ન કરવાનો. તમે તમારું કામ કરો, તમને ફળ મળશે. તો બેન, જ્યારે રાજકારણ માટે આપને આપનો વ્યવસાય છોડવાનો વિચાર આવ્યો, એ ક્ષણ કેવી હતી? એમાં એવું છે કે ધીરે ધીરે જેમ હું આ મહિલા નિગમમાં આવી અને પોલિટિકલી જે રીતે મારું એન્ટ્રી થઈ ગઈ અને વિધાનસભામાં ઊભી રહી, પછી પ્રેક્ટિસ તો મેં કીધું એમ મારું ચાલતી હતી હોસ્પિટલ. પણ થયું કેવું કે મારી ડોટર ઇન લો સી વોઝ ગાયનેકોલોજિસ્ટ, એટલે 2 વર્ષે મારી જોડે બેઠી, એટલે મને બહુ કોન્ફિડન્સ આવી ગયો કે નાઉ શી કેન વર્ક ઇન્ડિપેન્ડન્ટ. એ બહુ સારી, બહુ સિન્સિયર, લોકોએ એક્સેપ્ટ કરી લીધી એને, અને ખૂબ લોકોનો પ્રેમ એને પણ મળવા માંડ્યો. એટલે ધીરે ધીરે પછી મેં બંધ કર્યું. એમાં ભૂકંપ પછી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો ધારાસભ્ય તરીકે. તો વિધિન 6 થી 8 મંથ્સ મને લાગ્યું કે આવા લીડર જોડે જ કામ કરે. એટલે જે રીતે હું તો કોંગ્રેસમાં હતી, પહેલાં જનતા દળમાં હતા અમે, ચિમનભાઈ ને છબીલદાસ ને એ લોકો હતા, પછી અમે જનતા દળ ને કોંગ્રેસનું સંગઠન થયું તો અમે ઓટોમેટિકલી કોંગ્રેસમાં આવી ગયા. પછી હું કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગઈ, નરેન્દ્રભાઈ જોડે કામ કર્યું, કારણ કે મારે તો રાજકારણમાં મારે તો પ્રજાના કામ કરવા હતા, લોકોના પ્રશ્નો ઉકેલવા, એટલે મને કોઈ ફરક પડતો નહોતો. અને એ દ્રષ્ટિથી બીજી ટર્મમાં મને ભાજપે ટિકિટ આપી,
મારી કોઈ અપેક્ષા નહોતી, પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મને ટિકિટ આપી અને એ રીતે સતત હું બે ટર્મ કોંગ્રેસમાં અને આ બે ટર્મ હું ભાજપમાં ધારાસભ્ય તરીકે, ત્રણ ટર્મ એટલે અમારી પાંચ ટર્મ છે, એટલે એ રીતે સતત લોકોની વચ્ચે રહેવાની બહુ મજા આવે છે. જ્યારે ડૉક્ટરીનો એ વ્યવસાય કે પ્રેક્ટિસ તમારે છોડવી પડી તો દુઃખ થયું હતું? એકદમ નહોતી છોડી. મારી ડૉક્ટરીનો મને વચ્ચે વચ્ચે બોલાવતી, કાંઈ પણ હોય એવા સિઝેરિયન આ તે, શરૂઆતમાં હું આવતી રહેતી હતી. પછી ધીરે ધીરે મારું આવવાનું ઓછું થઈ ગયું અને કામ વધી ગયું પોલિટિકલ બધું, એટલે પછી જ્યારે ભુજની ધારાસભ્ય હતી, ગાંધીધામની હતી ત્યાં સુધી મને વાંધો નહોતો, અંજારની ધારાસભ્ય હતી ત્યારે તો હું હોસ્પિટલ એટેન્ડ કરી શક, ભુજની ધારાસભ્ય થઈ એટલે પછી મારી હોસ્પિટલ છેલ્લા 10 વર્ષથી લગભગ છૂટી ગઈ. ઓકેઝનલી રિલેશનમાં કોઈનું સિઝેરિયન કેવું હોય ત્યારે મને કહે કે બેન હાજર રહેજો તો ધેટ્સ ઇટ, એ મેનેજ કરી લઉં. બાકી આજકાલ તો બધા પ્લાન ડિલિવરી કરાવે ને હે ને, કુંડળી જોડાવે ને બધું કરે છે, એટલે ઘણીવાર આવા પ્રસંગોમાં જવાનું થાય છે હજી પણ. બેન, એક પુરુષ સફળ થાય તો એની માટે એવું કહેવાય કે એક સ્ત્રીનો હાથ હોઈ શકે પુરુષની સફળતા પાછળ, પણ એક સ્ત્રી જ્યારે સફળ થતી હોય છે તો પાછળ કેટલા બધા લોકોની મહેનત હોય છે. કોઈ પણ વ્યક્તિ સફળ થાય ને એમાં બધાનો સપોર્ટ જોઈએ, સપોર્ટ વગર કોઈ વ્યક્તિ સફળ ના થાય. એટલે પછી સપોર્ટ કોનો લેવો, ક્યારે કઈ સપોર્ટની જરૂર પડી, પછી હસબન્ડનો હોય, પરિવારનો હોય, આસપાસના ફ્રેન્ડ સર્કલનો હોય, કુટુંબ પરિવારનો હોય અને પબ્લિકનો બી હોય, એટલે આ બધા વસ્તુના જે સપોર્ટ હોય ને એ ટોટલી ડિપેન્ડ્સ પર્સન ઉપર રહે, વ્યક્તિ, એનો સ્વભાવ, એનો એટીટ્યૂડ, એનું ડિવોશન, એનું ડેડિકેશન, એની કામ કરવાની વર્કિંગ સ્ટાઇલ હે, અને એને મેં કીધું એમ પ્લાનિંગ અને એડજસ્ટમેન્ટ, આટલી વસ્તુ હોય ને. એટલે ઘણીવાર તમારે કોઈ વિષય આવે તો તમારે એને સહન બી કરવું પડે, એટલે એ પણ પેશન્સ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રોફેશનની અંદર. એટલે એવા અનેક વિષયો છે, એટલે મને લાગે છે કે સફળ થવું હોય તો એ સફળતાની અનેક ચાવીઓ છે જેને તમારે યુઝ કરવી પડે, ને ઓટોમેટિક આવતી હોય, એ કાંઈ તમે એમ પ્લાનિંગ કરો તો ના થાય, એ ઓટોમેટિક તમારા પર્સનલ વ્યક્તિત્વને આધારિત હોય છે, આ બધું તમારા નેચરને આધારિત હોય છે. એટલે નાની નાની વસ્તુમાં તમે સ્ટ્રેસ લઈ લો, નાની નાની વસ્તુમાં તમે ગુસ્સે થઈ જાઓ, એવું બધું આ પ્રોફેશનમાં તો જરાય ન ચાલે. આખો દિવસ સ્ટ્રેસ ને આખો દિવસ ગુસ્સે થવું તો હાઉ કેન યુ સર્વાઈવ, હાઉ કેન યુ વર્ક, તો એવું બધું ના ચાલે. એટલે આ બધું પેશન્સવાળું પ્રોફેશન છે, અને એકદમ કહું ને તમને કે હાર્ડવર્ક તો ખૂબ જ, એટલે એ રીતે પુરુષ સફળ થાય કે સ્ત્રી સફળ થાય, એટલે આમાં તો પોલિટિક્સમાં તો વાઇફનો સપોર્ટ વગર પુરુષ સફળ થઈ જ ન શકે. હું જોઉં છું બધા પોલિટિશિયન અને વાઇફ તો કેટલી ડાઉન ટુ અર્થ હોય ને, કેટલી બધી કોઓપરેટિવ હોય, એવો સરસ સ્વભાવ હોય, ભક્તિવાળી હોય, બધી જ વાતમાં સપોર્ટ કરે, ક્યારે પણ ઝઘડો નહીં, ફરિયાદ નહીં, અડધી રાત્રે આવે કે સવારમાં 5 વાગે જાય, આ બધામાં એનો સપોર્ટ હોય, એ બધા અઘરા વિષયો છે, પણ એ લેડીઝ કરતી હોય છે બધું. એટલે પુરુષની સફળતા પાછળ તો આપણે કહી શકીએ કે 100% સ્ત્રી કોઓપરેટિવ ના હોય ને તો એ પુરુષ સફળ ના થાય, એ તો એકદમ ટાર્ગેટની જ વાત છે કે ખૂબ જરૂરી છે. બેન, એક ગૃહિણી તરીકે રાજકારણ, વ્યવસાય, બાળકો બધું જ સંભાળવું ઘણું અઘરું હોય છે, તમે કેવી રીતે આ મેનેજ કર્યું? મેડિકલ પ્રોફેશનમાં આવીને એટલે મેં પહેલેથી બહુ નાનપણથી આમ એકડો લખતી હતી ને ત્યારે કહેતી હતી મને ડૉક્ટર થવું છે, એટલે એ મિશન સાથે ખૂબ સારી રીતે મારો અભ્યાસ, એકદમ બ્રાઇટ કેરિયર, બધે ફર્સ્ટ જ આવતી, ખાસ કરીને હું વક્તૃ સ્પર્ધામાં ફર્સ્ટ આવતી, એટલે આ બધા વિષયો મારા ફેવરિટ હતા. અને MBBS કર્યું એ પહેલાં મારા મેરેજ થયા, પહેલો દીકરોમાં ત્યારે હું DGO કરતી હતી ને તો હું હોસ્ટેલમાં જ હતી, સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલમાં કર્યું, તો હોસ્પિટલમાં ઉપર જ અમને રેસિડન્સ આપે, તો મારી ડિલિવરીને આગલે દિવસે મેં રાત્રે 5 ડિલિવરી કરાવી, આઈ વોઝ ઓન ડ્યુટી. ઓકે, પણ એટલે કામ કરવાની પહેલેથી જ આદત છે, કામ કરવા મને કોઈથી થાક જ નથી લાગતું, અને બીજે દિવસે મારી ડિલિવરી થઈ ને મારો દીકરો, દેટ વોઝ માય ફર્સ્ટ ચાઇલ્ડ. પછી MD ની એક્ઝામ આવી,
તો એમડીની એક્ઝામ વચ્ચે મને 7 and a half month પ્રેગ્નન્સી. તો એ વખતે પણ ખૂબ સારી રીતે બધો પીરિયડ પાસ થયો. બધા હોસ્ટેલમાં તો બધું અમારું મિક્સ હોય તો બધા લોકોની સાથે હળીમળીને સરસ રીતે બધા મારી કેર બી કરતા, બીકોઝ આઈ વોઝ પ્રેગ્નન્ટ. તો બધા અમારા સાથીદારો સભ્યો બધા સ્ટુડન્ટ્સ બહુ મારી કેર કરતા અને બધાને હું છે ને આખી રાત વાંચું. મારો એવો નેચર, મને રાતના ઉજાગરા લાગે જ નહીં કોઈને, આજે પણ નથી લાગતા. હું 4 કલાક છું એટલે મારું સફિશિયન્ટ છે બધું. એટલે બધા મને કહે તું અમને ઉઠાડજે, હું બધાને એકસાથે ઉઠાડું, ચાય પીવડાવું બનાવીને, વળી મારી પણ ઊંઘ ઉડી જાય પછી હું વાંચું. આવી રીતે અમે હળીમળીને બધા સાથે રહ્યા. ત્યારબાદ ગાયનેકોલોજીસ્ટ થઈ ગઈ અને 2 દીકરા બી થઈ ગયા એને મોટા કરવાના. પછી થોડીક વાર જોબ કરી 1-1.5 વર્ષ એક્સપિરિયન્સ માટે ત્યાં જ ગવર્મેન્ટમાં, પછી મૂકી દીધું અને પછી પ્રાઇવેટ હોસ્પિટલ ચાલુ. એટલે આપણે આપણા મનના માલિક પ્રાઇવેટમાં, એટલે એ દ્રષ્ટિથી આપણે કર્યું. ઉપર ઘર, નીચે હોસ્પિટલ, આખો દિવસ 24 કલાક પૈસા. અને છોકરાઓ ટાઈમ થાય એટલે પેલી સીડી ઉપર બેસીને કે મમ્મી હવે ક્યારે આવીશ, હવે કેટલા પેશન્ટ છે. આવી અમારી આવી રીતે અમારું બધું કામકાજ થયું અને છોકરાઓ પણ એ રીતે ટેવાઈ ગયા હતા. એટલે કોઈ રીતે મને છોકરાઓએ પણ હેરાન નથી કરી. અને મારા હસબન્ડનું તો એટલું કોઓપરેશન, ખૂબ જ. હું જે કાંઈ અત્યારે બનીને અત્યાર સુધીમાં બીકોઝ ઓફ હિઝ ઇન્સ્પિરેશન અને હિઝ સપોર્ટ. આજે પણ એમનો એટલો જ મને સપોર્ટ અને મને એકદમ ઇન્સ્પાયર્ડ કરીને મારી પાસે બધું સારું પરફોર્મ કરાવે મને એ એમનો. એ મને બહુ જ સિદ્ધાંતવાદી અને ખૂબ કમિટેડ ટુ વર્ક. એનું બધું ડેડિકેશન. આજે રેડક્રોસના ચેરમેન છે ઓલ ગુજરાતના, ખૂબ સારું કામ કરે એકદમ. એટલે સેવા એ અમારો ગુરુ મંત્ર જ હતો. અને નરેન્દ્રભાઈ જેમ કીધું, કોઈ પણ રીતે સેવા કરો, કોઈ ફિલ્ડમાં કરો. અને મને એટલે જ નરેન્દ્રભાઈનું ખૂબ ગમ્યું કામ. એટલે પછી તો 13 વર્ષ નરેન્દ્રભાઈ જોડે કામ કર્યું. અહીંયા મુખ્યમંત્રી રહ્યા એટલે બહુ જ મજા આવી કામ કરવાની. સાચા અર્થમાં એક એમ કે આવો સરસ નોબલ પ્રોફેશન મને મળી ગયો લોકો માટે. બેન, દરેકના જીવનમાં એક દસકો કે એક દાયકો એવો આવે છે કે એણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હોય, ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય. આપના જીવનમાં ક્યારે એવો વળાંક આવ્યો કે એવો કોઈ સમય? મને લાગે મને જે જોતું હોય ને એ ટાઈમે મળી જ ગયું. જ્યારે જે જરૂર પડી ભગવાનની કૃપા. પોલિટિક્સમાં એવું થાય બધાને કે ભાઈ તમે આટલા સિનિયર ને તમને હોદ્દો ના મળ્યો. મને કોઈ દી નહોતું થયું. મને પાર્ટી ટિકિટ આપે, મારી સીટ રિઝર્વ થઈ જાય પછી પણ મારી જગ્યા મૂકીને મને બીજી જગ્યાએ ટિકિટ આપે, એ બહુ મોટી વાત છે. એ મારા કામની કદર છે. તો પછી મને એવું ના વિચારવાનું હોય કે હું મિનિસ્ટર જ બનું કે હું અધ્યક્ષ જ બનું. પાર્ટીને જે અનુકૂળતા હોય, નેતૃત્વને જે કાંઈ અનુકૂળતા હોય એ કરે. તો એવું કોઈ દિવસ મારી ડિમાન્ડ પણ નહોતી, ટિકિટની નહોતી ને પદની નહોતી. અને આ જ્યારે મને આ અધ્યક્ષ પદ મળ્યું ત્યારે મને તો ખુશી થઈ, પરિવારને તો થઈ, પણ પબ્લિકને પણ, કચ્છના લોકોને પણ ખૂબ ખુશી થઈ. જ્યારે તમને ખબર પડી કે હું ગુજરાતની પહેલી મહિલા સ્પીકર બનવા જઈ રહી છું, એ સમયે ક્ષણે શું વિચાર આવ્યો? આમાં એવું છે ને, ખરેખર ઘણા વખતથી મારું સ્પીકરમાં નામ ચાલતું હતું, 2-3 ટર્મથી ચાલતું હતું. એટલે મને એવી કોઈ અપેક્ષા નહોતી કે હું થઈશ. આવ્યું એટલે મને એકદમ નોર્મલ લાગ્યું કે ચાલો હવે વારો આવ્યો. એટલે ઇટ વોઝ અ વેરી ગુડ, એમ કહેવાય ને આ સંતોષ એક જાતની. સફળતાનો સંતોષ તો બધાને હોય જ ને, એટલે મજા આવી ખૂબ. દરેક ફિલ્ડમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ મહિલા હોય તો એને સંઘર્ષ વધારે કરવો પડતો હોય છે પોતાની જાતને પ્રૂવ કરવા માટે. એનું કારણ શું ખબર? 2-3 કારણો. એક તો વર્કિંગ વુમેન, પ્રાઇમરી જવાબદારી તો ઘરની રહેવાની જ છે, પરિવારની રહેવાની છે. હસબન્ડ, બાળકો, સામાજિક બધા રીત રિવાજો અને પછી પોતાનું વર્ક. અને આ પોલિટિકલ ફિલ્ડ એવું છે કે આજના જમાનામાં પોલિટિક્સમાં કામ કરવું એ ફૂલ ટાઈમ જોબ છે, ફૂલ ટાઈમ. કારણ કે એટલા બધા કાર્યક્રમો, એટલી બધી જવાબદારી, પાર્ટી પણ નીચે પેજ કમિટી સુધી સભ્યો બન્યા. એટલે તમે એકવાર સક્રિય સભ્ય બન્યા એ પોલિટિક્સમાં આવ્યા એટલે તમારે ભાગે કામ આપી જ દે. એટલે એ જે રીતે પબ્લિકને વચ્ચે જવાનું જે કામ છે એ ફૂલ ટાઈમ જે કામ છે. લોકો પણ ગમે ત્યારે તમારે ઘરે આવી જાય, તમારે એની જોડે બી જવું પડે કામ હોય તો, એને જવાબ બી આપવો પડે, એને સાંભળવા બી પડે, આ બધું તમને કરવું પડે. એટલે એવા સંજોગોમાં એડજસ્ટમેન્ટ
અને આ તો ટ્રિપલ જવાબદારી થઈ, એટલે મને શોખ હોય કે મારે આ કરવું છે તો પછી મારે બધું આયોજન કરવું પડે, અને પ્લાનિંગથી હું ચાલું. એક ટાઈમ મેનેજમેન્ટ, ફાલતુ વાતોમાં તમે ટાઈમ બગાડો તમે ના પહોંચી વળો, એ ટાઈમ મેનેજમેન્ટ, પ્લાનિંગ, અને ત્રીજું તમારું એડજસ્ટમેન્ટ. જે સંજોગો ઊભા થાય એમાં પછી આપણો ઈગો કે એટીટ્યૂડ ન જાય, આપણે એ સંજોગોને એડજસ્ટ થઈ જવું પડે, તો કોઈ વિષય આવે જ નહીં કે તમને કોઈ તકલીફ જ ના પડે ને તમે આમ એન્જોય કરો. વર્ક એન્જોય કરવું ને એ પણ બહુ મોટી વાત છે, અને એ તમારું અંદરથી ભાવ હોય ને તો થાય. યસ બેન, આખું ઘર સંભાળવાનું હોય, સ્ત્રી બધી મહેનત કરતી હોય છે, ઘર નાના મોટા સૌ કોઈને સરસ રીતે સંભાળતી હોય છે, તમારે તો 182 સંભાળવાના છે વિધાનસભામાં આટલા બધા ધારાસભ્યોને. અને અમે જોતા હોઈએ છીએ કે જ્યારે સત્ર ચાલુ હોય છે ત્યારે કેટલું હલ્લાબોલ હોય છે. આમાં શું છે કે તમે જેમ વાત કરી ને લેડીઝ તરીકેની, એક માતૃત્વનો ભાવ તો દરેક લેડીઝમાં હોય જ, અને માતૃત્વ એટલે મેનેજમેન્ટ. પ્રેમ તો ખરો જ, લાગણી તો ખરી જ, સંવેદનશીલતા તો ખરી જ, પણ મેનેજમેન્ટ પણ જોઈએ. અને મેનેજમેન્ટમાં હું માનું છું કે લેડીઝ જે રીતે પરિવારને મેનેજ કરતી હોય છે ખૂબ સારી રીતે કરી શકતી હોય, એટલે એ દ્રષ્ટિ એક. અને બીજું જે પ્રશ્નો ઊભા થાય એમાં માં હોય એ બાળક ઉપર કડક બી તો થાય ને, હે ને, કંટ્રોલ બી કરવો પડે ને બાળક, એમ તો એને સાવ છૂટ ના આપી દેવાય ને, એટલે આવા બધા વિષયો આવે એટલે બહુ વાંધો ના આવે. ખૂબ જાણે સૌથી અગત્યની વસ્તુ કે વિધાનસભામાં જે સભ્યો હશે એ સભ્યો પણ, હું એમ સમજું છું કે મહિલા તરીકે હું અધ્યક્ષમાં બેઠી તો ગરિમા પણ જાળવશે તો ખરા, એમને બોલવામાં એમના વર્તનમાં ક્યાંક તો કંટ્રોલ આવે જ, કારણ કે કોઈ પણ લેડીઝ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એટલે એ વિષયનો એડવાન્ટેજ થોડોક રહેશે એવું મને દેખાય છે. બેન, બાપુની આત્મકથા સત્યના પ્રયોગો, સત્યની આ રાહને આગળ વધારો એવી શુભેચ્છા. થેન્ક યુ.